પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તો પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેના પરિણામે આજરોજ રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. ત્યારે તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. તો ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના કોટડા જેંગોલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા યોજના અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. તો આત્માના અધિકારી પૂજાબેન જોશી દ્વારા ખેડૂતોને આત્મા યોજનાના લાભો તેમજ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા સંયોજક કરશનભાઈ માળી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી વધુ આવક કઈ રીતે મળે તેની માહિતી આપવામાં આવી હતી. તો ફાર્મર માસ્ટર ટ્રેનર અરવિંદભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત અને આચ્છાદાન તેમજ જંતુનાશક અસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી હતી. તો આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.